સૂર્ય એ પૃથ્વી પર થતી બધી જ પ્રક્રિયાઓ માટે ઊર્જાનો સ્ત્રોત છે અને આ ઊર્જા પ્રકાશના રૂપમાં પૂરી પાડે છે. સૂર્યપ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો એક ભાગ છે, જેમાં એક તરફ પારજાંબલી કિરણો અને બીજી તરફ ઇન્ફ્રારેડ એટલે કે રાતા કિરણો અથવા હીટ વેવ્સ કહેવાય છે. આ વિકિરણની રચના જોઈએ તો પારજાંબલી કિરણો 100 થી 400 નેનોમીટર, 400 થી 700 નેનોમીટર દ્રશ્યમાન પ્રકાશ કે જે માનવ આંખે જોઈ શકાય છે, અને અંતમાં ઇન્ફ્રારેડ એટલે કે રાતા કિરણો જેની તરંગ લંબાઈ 700 નેનોમીટર કરતાં વધારે હોય છે. આ જોતા પહેલા ચાલો વાતાવરણ વિશેની સમજણ કેળવીએ. વાતાવરણ એટલે વાયુઓનું આવરણ, જેમાં મુખ્યત્વે નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21%, આર્ગોન 0.9% અને બાકીના ગૌણ વાયુઓ 0.1% જેટલા ઓછા પ્રમાણમાં હોય છે. આ ગૌણ વાયુઓનું પ્રમાણ આટલું ઓછું હોવા છતાં આપણા વાતાવરણ પર તેમનો ઘણો મોટો પ્રભાવ છે. આ 0.1% ગૌણ વાયુઓમાં 93.5% કાર્બન ડાયોક્સાઇડ, 4.7% નિયોન, 1.3% હિલિયમ અને 0.44% મિથેન, 0.078% નાઇટ્રસ ઓક્સાઇડ અને 0.01% ઓઝોન હોય છે, જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ અને મિથેન એ ગ્લોબલ વોર્મિંગનું કારણ બની શકે છે. ગ્લોબલ વોર્મિંગનો અર્થ સમજી લઈએ. ગ્લોબલ એટલે પૃથ્વીના ગોળાનું અને વોર્મિંગ એટલે તાપમાન વધવું અથવા તો ગરમ થવું. હવે એવો પ્રશ્ન થાય કે કાર્બન ડાયોક્સાઇડ જે ગ્લોબલ વોર્મિંગનું કારણ બની શકે તેને પ્રદૂષક કહેવાય? આના ઉત્તરમાં સ્વાન્તે આર્હેનિયસ, જે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડના શોધક છે, એમણે કાર્બન ડાયોક્સાઇડને પ્રાણવાયુ કહ્યો છે, કારણ કે આ જ વાયુ છે જે સૂર્યપ્રકાશ અને પાણીના સહયોગથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર છે, અને આ પ્રકાશ સંશ્લેષણ જ પૃથ્વી પર વનસ્પતિના અસ્તિત્વ માટે જવાબદાર છે. આમ જો કાર્બન ડાયોક્સાઇડ ન હોય તો વનસ્પતિ ના હોય, અને વનસ્પતિ ના હોય તો પ્રાણી જીવન પણ ન હોય, એટલે કે સમગ્ર પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ જ ના હોય. હવે સમજી લઈએ કે કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્રનું ક્લાઇમેટ ચેન્જ પર એક સંમેલન યોજાય છે, જે UNFCCCના નામે પ્રચલિત છે. આ સંમેલન દ્વારા કાર્બન ડાયોક્સાઇડ સહિત કુલ 6 મુખ્ય ગ્રીનહાઉસ વાયુઓ જે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે તે ઓળખાવ્યા છે. તેમાં કાર્બન ડાયોક્સાઇડ, કોલસો, પેટ્રોલ જેવા અશ્મિભૂત બળતણના દહનથી, મિથેન ચોખાના ખેતરોમાંથી, પશુઓના પાચન ક્રિયાથી તેમજ કાર્બનિક કચરાના દહનથી, નાઇટ્રસ ઓક્સાઇડ, હાઇડ્રોફ્લોરોકાર્બન્સ, પરફ્લોરોકાર્બન્સ, વિવિધ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાંથી અને સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ મુખ્યત્વે ટાયરના ઉત્પાદન પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે. આ બધા જ વાયુઓ જુદી જુદી ક્ષમતાથી ગ્લોબલ વોર્મિંગમાં ભાગ ભજવે છે, જેનું મૂળ આ ગ્રીનહાઉસ વાયુઓથી થતી ગ્રીનહાઉસ અસર છે. ચાલો ગ્રીનહાઉસ અસરને વિસ્તારથી સમજીએ. સૂર્યના કિરણો, જેમાં મોટાભાગના પારજાંબલી કિરણો જે વધુ ઊર્જા ધરાવે છે, જ્યારે પૃથ્વીની સપાટી પર અથડાય છે ત્યારે પૃથ્વી આ કિરણોનું શોષણ કરી લે છે, અને પરિણામે ઓછી ઊર્જાવાળા ઇન્ફ્રારેડ કિરણો એટલે કે રાતા કિરણો, જેને હીટ વેવ્સ પણ કહેવાય છે, તેનું ઉત્સર્જન કરે છે. આ હીટ વેવ્સ અગાઉ દર્શાવેલા ગ્રીનહાઉસ વાયુઓ દ્વારા બ્લોક થઈ જાય છે અને વાતાવરણની બહાર જઈ શકતા નથી, તેથી પૃથ્વીની આસપાસના વાતાવરણનું હૂંફાળું તાપમાન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. પરંતુ જો આ ગ્રીનહાઉસ વાયુઓ વધારે પ્રમાણમાં હોય તો સરેરાશ તાપમાનમાં બિનજરૂરી વધારો થાય છે, જેને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. ચાલો
આ ગ્રીનહાઉસ ઇફેક્ટને બારીના ઉદાહરણથી સમજીએ. જો આપણા રૂમમાં બારી હોય જેમાં કાચ એ CO2 જેવું કાર્ય કરે, તો એ પ્રકાશના કિરણોને રૂમની અંદર પ્રવેશવા દેશે, પણ આ રૂમમાં પ્રકાશને લીધે જે ગરમી એટલે કે હીટવેવ્સ છૂટા પડશે એને બહાર જવાથી રોકે છે. તેથી આપણા રૂમનું તાપમાન વધતું જાય છે. આપણને કેવી રીતે ખબર પડે કે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે કે નહીં? આ ગ્લોબલ વોર્મિંગની કેટલીક વિપરીત અસરો છે જેને ઇન્ડિકેટર્સ અથવા સંકેતના સ્વરૂપમાં જોઈ શકાય. જો ગ્લોબલ વોર્મિંગની શરૂઆત હોય તો હિમશીલા પીગળવાની શરૂઆત થાય, સમુદ્રના જળસ્તરમાં વધારો થાય, ભૂગર્ભ જળમાં ખારાશનું પ્રમાણ વધે, જમીનમાં ભેજનું પ્રમાણ ઘટવા લાગે, તેમજ કેટલાક ઋતુચક્ર જેમ કે વસંત અને પાનખરના આગમનના સમયમાં ફેરફાર થાય, દરિયામાં જળસપાટીનું તાપમાન વધે, સમુદ્રની pH જે એસિડિટીનું સૂચક છે તેમાં બદલાવ આવે, કોરલ જે માછલીઓનો મુખ્ય ખોરાક છે એનો નાશ થાય, કેટલીક નદી અને ઝરણાઓમાં કાચબાની સંખ્યામાં ઘટાડો થાય. જો ગ્લોબલ વોર્મિંગનો વચગાળાનો સમય ચાલુ હોય તો ઘણા નોંધપાત્ર ફેરફારો જોવા મળે, જેમ કે હિમશીલા ઝડપથી પીગળવા લાગે, અને જો ગ્લોબલ વોર્મિંગ અંતિમ તબક્કામાં હોય તો અતિભારે વરસાદ, દુષ્કાળ, સ્થાનિક રોગોના પ્રમાણમાં વધારો, પ્રાણી કે પક્ષીની પ્રજાતિઓ લુપ્ત થવા લાગે. આમ જો આ બધા સંકેતોનું અવલોકન કરીએ તો ગ્લોબલ વોર્મિંગ કયા તબક્કામાં છે એનો ખ્યાલ આવે. હાલમાં જે પુરાવાઓ છે એ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, પરંતુ એનાથી ડરવાની જરૂર નથી, પણ એને સંપૂર્ણપણે સમજવાની જરૂર છે. પૃથ્વી પરની જીવનસૃષ્ટિ, ખાસ કરીને માનવ જીવન, અમુક અપવાદને બાદ કરતા 100 વર્ષથી વધુ હોતું નથી, અને સરેરાશ આયુષ્ય 70 વર્ષનું હોય છે, જે સમયગાળો હિમયુગ અને ગ્રીષ્મયુગના ચક્રને સમજવા માટે ખૂબ જ નાનો છે, કે જે દરમિયાન પૃથ્વી ઠંડી પડે છે અને ગરમ થાય છે. હિમયુગ અને ગ્રીષ્મયુગ વચ્ચેનો સમયગાળો લાખો વર્ષનો હોય છે, જેની વચ્ચે નાના નાના હિમયુગ અને ગ્રીષ્મયુગ જે 100 થી 400 વર્ષના હોય છે. જો આ ગ્રીષ્મકાળ કે શીતયુગ 400 વર્ષના ધારીએ તો પણ માનવીનું એક આયુષ્ય આ સમજવા માટે ટૂંકું છે. આ સમજવા વિજ્ઞાન આપણી મદદે આવે છે. વૈજ્ઞાનિકોએ બરફ, ખાસ કરીને એન્ટાર્કટિકાના બરફનો અભ્યાસ કર્યો, જે ભૂતકાળમાં કાર્બન ડાયોક્સાઇડ અને તાપમાનમાં થતા ફેરફારોની માહિતી પૂરી પાડે છે. જે અનુસાર ઔદ્યોગિક ક્રાંતિ પછી કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, અને કાર્બન ડેટિંગ આ વાતનો પુરાવો છે કે ઔદ્યોગિક ક્રાંતિ એ કાર્બન ડાયોક્સાઇડના વધવાનું મુખ્ય કારણ છે. જેમ અગાઉ કહ્યું તેમ આ વાયુઓ જુદી જુદી ગ્લોબલ વોર્મિંગની ક્ષમતા ધરાવે છે. જો કાર્બન ડાયોક્સાઇડની ક્ષમતાને એક લઈએ તો એના સંદર્ભમાં મિથેન 21, N2O 310, HFC 1000 અને SF6 23,900 ગણી વધારે ક્ષમતા ધરાવે છે. એટલે કે SF6 જે ટાયરોના ઉત્પાદનમાં વપરાય છે તેનું 1 ટન એ જ 23,900 ટન કોલસાના દહન બરાબર છે, જે સૂચવે છે કે આપણે આ બધા વાયુઓ પ્રત્યે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. ઘણી વાર વૈજ્ઞાનિકો પ્રશ્ન કરે છે કે ગ્લોબલ વોર્મિંગ માટે ફક્ત CO2 અને ગ્રીનહાઉસ ગેસ જ જવાબદાર છે, શું એના માટે કોઈ બીજા પરિબળો આંતરિક કે બાહ્ય જવાબદાર નહીં હોઈ શકે? બીજા અન્ય ઘટકો એના માટે જવાબદાર નથી? આ મહત્વપૂર્ણ અને વ્યાજબી પ્રશ્નો છે. આ પ્રશ્ન એટલા માટે પણ જરૂરી છે કે શું માનવ સર્જિત કારણો નહીં હોઈ શકે? આ પ્રશ્નોને અમારે જવાબ આપવો પડશે વૈજ્ઞાનિક ઢબે અને વૈજ્ઞાનિક પદ્ધતિ. આ સિવાય બીજા ઘણા બધા કારણો ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર હોઈ શકે, જેની આપણે અવગણના ન કરી શકીએ,
જેમ કે સૌર પ્રવૃત્તિમાં થતા ફેરફાર, જે 11-12 વર્ષના ચક્ર પ્રમાણે બદલાય છે. પૃથ્વીનું ધરીભ્રમણ, પરિક્રમણ, જ્વાળામુખી ફાટવું તેમજ વૈજ્ઞાનિકોના મતે ઉલ્કા તેમજ તોફાનો તથા ઔદ્યોગિક પ્રક્રિયાથી ઉપજતા રજકણો પણ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર હોઈ શકે. પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે એ હકીકત છે, પણ હિમયુગ અને ગ્રીષ્મયુગના ચક્ર અનુસાર તાપમાન ઘટવાનું છે એમાં પણ શંકાને સ્થાન નથી. જો આપણે કેટલીક તકનીકો અપનાવીએ, ખાસ પ્રક્રિયાઓ માટે વ્યૂહરચના ઘડીએ, સિદ્ધાંતોને બદલીએ, કુદરતી સંસાધનો જેવા કે પાણીનો પુનઃ ઉપયોગ કરીએ અને જીવનશૈલીમાં ચોક્કસ ફેરફાર કરીએ, તો ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયાના વેગને કાબૂમાં લાવી શકાય. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે ભારત એ ગામોનું સંઘ છે અને એવા દેશની કલ્પના કરી છે જેમાં બધા જ ગામો આત્મનિર્ભર એટલે કે સ્વનિર્ભર હોય. પરંતુ આજની પરિસ્થિતિ જોતા આ કલ્પના અશક્ય હોય એવું લાગે છે. પરંતુ જો આપણે આપણા ગામોને સંસાધનો અને ઊર્જાના ધોરણે સ્વનિર્ભર બનાવવાનો પ્રયત્ન કરી શકીએ, તો કદાચ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનું નિવારણ લાવી શકાય.